નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આધ્યાત્મ શું હતું, શું થઈ ગયું છે, શું હોવું જોઈએ? આધ્યાત્મમાં પ્રવેશનારે તેની બાળકશ્રે ભણવી જોઈએ અને સમજવું જોઈએ કે બ્રહ્મ ચેતનાનું અવતરણ ક્યાં આધારે મનુષ્યની સત્તામાં પ્રવેશી તેને અસાધારણ રીતે શક્તિશાળી બનાવે છે અને તે અદ્ભુત કામ કરી બતાવવામાં કેમ કરીને સમર્થ બને છે. પરબ્રહ્મ બ્રહ્માંડ વ્યાપી ચેતના શક્તિ છે. એમની નિયમન વ્યવસ્થા અંતર્ગત જ આખી સૃષ્ટિનો વ્યવહાર ચાલી રહ્યો છે. એ કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી રાખતા. મનુષ્યની જેમ પોતાને કે પાળકાનો ભેદભાવ એમના મનમાં નથી હોતો કે નથી એમને કોઈની પ્રશંસા જોઈતી અને ના તો કોઈની ભેદ. જે સમદ્રષ્ટિ અને ન્યાયકારી છે એ કોઈની સાથે એ આધારે પ્રેમ નથી કરતા કે તે એનું વારંવાર નામ રટણ કરે અથવા તો કુલો ચોખા ચડાવે. પર બ્રહ્મ સાથે જોડવા અને એમની ક્ષમતા કૃપા તથા વિભૂતિઓએ પોતાની તરફ ખેંચવા માટે પોતાનું ચુંબકીય તત્વ જોઈ લો. ચુંબક પોતાની નજીક પડેલા લોખંડના ટુકડાને પોતાની તરફ ખેંચી લે છે અથવા જાતે જ કોઈ મોટા ચુંબક તરફ ખેંચાઈ જાય છે. પરમાત્માના એક મોટા ચુંબક જેવો છે. આપણે એમની બાજુમાં ખસ્યાઈને પોતાનામાં એ વિશિષ્ટતાઓનો ધારણ કરી શકીએ છીએ કે જે એમનામાં છે. જ્યાં ગાઢ જંગલ હોય ત્યાં ખૂબ વરસાદ પડે છે. વૃક્ષોનું આકર્ષણ વાદળોને ખેંચે છે અને તેને વરસવા મજબૂત બનાવે છે. વરસાદનું પાણી જ્યાં નીચાણ હોય ત્યાં ભેગું થાય છે. નદી નાળાઓ તળાવ એટલા માટે પાણીથી ભરેલા હોય છે કે તેમાં ખાડા હોય છે. આપણે આપણી પાત્રતાનો વિકાસ કરવો જોઈએ જેથી તેને અનુરૂપ પરમાત્માનો અનુગ્રહ અને જન સમુદાયનો સહકાર તથા સન્માન ખૂબ જ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે. માનવ શરીર જાદુઈ પટાળો છે. એના કારણે કર્મમાં અદ્ભુત ક્ષમતાઓનો ભંડાર ભરેલો છે. નાના પરમાણુઓના અંતરમાં એ તમામ પ્રક્રિયાઓ ચાલે છે જે સૌર્યમંડળના વિશાળ પરિવારમાં ચાલે છે. ફરક એટલો છે કે તે પ્રસ્તુપ્ત અને અદ્રશ્ય સ્થિતિમાં બીજરૂપે પોતાના વૈભવને છુપાવી રાખે છે. મસ્તકમાં 7% ભાગનો ઉપયોગ કરી શકાયો છે પણ તેમાં 93% ભાગનો આપણે અજાણ છીએ, જે અચેતન સુપર ચેતન વગેરે નામથી ઓળખાય છે. મનુષ્યની ક્ષમતાઓ તેમના દોષ દુર્ગણો કુકર્મો અને ખરાબ ચિંતનને કારણે દબાઈ જાય છે. આધ્યાત્મનું પહેલું પગથિયું એ છે કે આ બધી મલિનતાઓ સામે ઝઝૂમવા અને તેને દૂર કરીને જ જંપવો. આ પ્રક્રિયાને તપ કહે છે. તપનો અર્થ પોતાને તપાવવો. તપાવવાનું તાત્પર્ય એ છે કે પોતાની બહારની તેમજ અંદરની અયોગ્યતાને તીક્ષ્ણ બુદ્ધિથી શોધી બહાર કાઢવી અને તેની સાથે જોડાયેલ સ્વભાવ તેમજ મનને કડકાઈપૂર્વક ઠીક કરવા. બહારના દુશ્મનો સામે લડવું સહેલું છે કારણ કે તે બહાર હોવાથી તેમને આંખો વડે જોઈ શકાય છે. એમની ઉપર કેટલાય સાધનો વડે પ્રહાર કરી શકાય છે પણ પોતાની સાથે કેવી રીતે જજમી શકાય? ગીતામાં ભગવાને અર્જુનને આનાકાની કરતો હોવાથી તેને જે યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત કર્યો હતો તેની આધ્યાત્મિક વ્યાખ્યા પોતાની અંદર રહેલી બુરાઈઓ વિરુદ્ધ પ્રબળ પરાક્રમ પૂર્વક લડી લેવાની રૂપે જ હોઈ શકે. આ અનિવાર્ય યુદ્ધ જ તપ છે. માત્ર શરીરના કષ્ટને અતિરેક કરવાને જ તપ કહેવાય નહીં. એને માટે તો આપણે ધોબીની જેમ કપડાં ધોવા જવા, ગરમ પાણીમાં બાફવા, સાબુ લગાવો, છબછબિયા કે પછડાવા જેવા કામ કરવા પડે છે. આ બધાનો મેળ બેસાડવો પડે છે. તપસ્વીઓએ આ જ રીતિનીતિ અપનાવવી પડે છે. તપની મુખ્ય 4 આધાર છે. પહેલું ઇન્દ્રિયો સંયમ, બીજું સંયમ સંયમ, ત્રીજું અર્થ સંયમ, ચોથું વિચાર સંયમ. આત્મશોધન કરવા અને પાત્રતા વધારવા માટે જે બીજું પગલું ભરવું પડે છે તે યોગ.
યોગ નો અર્થ જોડાવું એવો થાય છે. જોડાવું કોની સાથે? પરમાત્મા સાથે, પરબ્રહ્મ સાથે. એનો એક જ ઉપાય છે કે માનવી અને ગરિમાની સાથે જોડાયેલી મહાનતાને પોતાના જીવન ક્રમમાં ભેળવે. સત પ્રવૃત્તિઓનો સમુચ્ચય જ મનુષ્યને પરમેશ્વર છે. જીવનનો યોગ આ પરમેશ્વર સાથે હોઈ શકે. ટૂંકમાં આને સત પ્રવૃત્તિ સંવર્ધન પણ કહી શકાય. આ બાબતમાં વેદાંત દર્શનના સૂત્ર સ્થિતિને પૂરેપૂરી રીતે સ્પષ્ટ કરે છે. સોહમ શિવહમ સચિદાનંદહમ તત્વમસી યાયાનમ બ્રહ્મ વગેરે શબ્દોમાં જે રહસ્ય છુપાયેલું છે તેનું તાત્પર્ય એટલું જ છે કે મનુષ્યનો અંતર અને બહિરંગના દેવો પમ હોવું જોઈએ. નરને નારાયણ, પુરુષને પુરુષોત્તમ, અણુને વિભુ બનાવવા માટે જે સાધના કરવી પડે છે એના બે પગ છે. પહેલું તપ અને બીજો યોગ. તપનો અર્થ છે દુષ્ટ પ્રવૃત્તિઓને હાંકી કાઢવી અને યોગનો અર્થ છે સત પ્રવૃત્તિને વધારવી. ચિંતનમાં ઉત્કૃષ્ટતા, પવિત્રતા, આદર્શવાદિતા અને વ્યવહારમાં શાલીનતાનો સમાવેશ છે. જેટલી માત્રામાં કરી શકાયો તેટલો આત્માનો એટલો જ ઉત્કૃષ્ટ થઈ શકવાનો એમ માનવું જોઈએ. કપડાને રંગતા પહેલા ધોવું પડે છે. બીજને ખેતરમાં નાખતા પહેલા ખેતર ખેડવું પડે છે. દિવાલ બનાવતા પહેલા પાયો ખોદવો પડે છે. દેવતાની સ્થાપના કરવા તથા પૂજા કરતા પહેલા સ્થાન અને સાધનોને શુદ્ધ રાખ બનાવવા પડે છે. તપ આધ્યાત્મિકની શુદ્ધિ માટે અને યોગ તેને સંસ્કારિત કરવા માટે હોય છે. જે આ બંને પ્રસંગોમાં પોતાને સાચો સાબિત કરી લે છે તેને એટલો જ માર્ગ મોકળો કરી લીધો એમ માનવું જોઈએ. પરમ લક્ષ્ય સુધી પહોંચવાની તેની તૈયારી એટલી જ માત્રામાં પૂરી થઈ ગઈ. માતા પ્રાણથી વધારે પ્યાર પોતાના બાળકને કરે છે, તેની સેવામાં લાગેલી રહે છે. પરંતુ જ્યારે તે કપડાની અંદર સંડાસ જાય છે એને એનાથી તે ખરડાઈ જાય છે, ત્યારે માતા ન તો તેને ખોળામાં લે છે, ન તો તે દૂધ પીવડાવે છે. એનો પહેલા પ્રયત્ન કે કાર્ય છે કે બાળકને ધોવાનું, સ્નાન કરાવવાનું, કપડાં બદલાવવાનું. આ બધા કામોથી જ્યારે શુદ્ધતા પૂરી થઈ જાય છે ત્યારે જ તેને ખોળામાં લે છે અને દૂધ પીવડાવે છે. ઈશ્વરની રીતિ નીતિ પણ આવી જ છે. પરીક્ષાને હરીફાઈમાં જ સાચા નીવડે છે તેમને ઉતરિયા જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી પણ કાર્યકુશળતાની સમીક્ષા થતી રહે છે અને બઢતીનો સુયોગ બનતો રહે છે. આ કાર્ય કોઈ પણ જાતના પક્ષપાત વગરના ચાલવાનો નિયમ છે. લોકાચારમાં તેનો કદાચ વ્યતિત ક્રમ થઈ જાય શકે છે, પરંતુ ઈશ્વરના દરબારમાં આ અકાટ્ય નિયમ છે. અગ્નિ ઉપર તપાવવા અને કસોટી ઉપર કસવામાં આવે ત્યારે પોતાની પરખ થાય છે. શુદ્ધ સોનાની જેમ પોતાની પ્રમાણિકતા સિદ્ધ કરતા રહો. જગતમાં ખૂબ જ અંધવિશ્વાસ ફેલાયેલો છે. છોકરા છોકરીની વચ્ચે ભેદભાવ રાખવાની પાછળ કોઈ જ તર્ક નથી. જાતિ પ્રમાણે ઉચ્ચ નીચની માન્યતાને પણ સાબિત કરી શકાતી નથી. નશાબાજી કોઈનું ક્યાંય ભલું થયું છે, સુકન મુહૂર્ત વગેરેની માન્યતાઓ કેટલી શંકા પેદા કરે છે, તો પણ લોકો એમને માનીને ચાલ્યા જ કરે છે. બૌદ્ધિક ભાંતિનો ફેલાવો પણ કંઈક ઓછો નથી. એને તો અડધી દુનિયાના ચિંતાને ભ્રમિત કરી દીધી છે. સાધના ઉપાસનાનો એકમાત્ર હેતુ આત્મશોધન અને આત્માને સંસ્કારવાન બનાવવાનો છે. એક શબ્દમાં કહીએ તો પાત્રતા વધારવાનો છે. દુષ્ટ પ્રવૃત્તિને દૂર કરવી તે તપ અને સત પ્રવૃત્તિઓ વધારવી તે યોગ છે. જપ, ધ્યાન, પૂજા, ઉપચાર, કીર્તન, કર્મકાંડ વગેરેનો હેતુ એવો જ છે કે તેને માધ્યમ દ્વારા આપણે આપણી શ્રેષ્ઠતા અને ઉદારતાને વધારેમાં વધારે વિસ્તૃત અને પરિપક્વ કરીએ.
આ ઉચ્ચારણનું રહસ્ય, સંકેત વગેરેને સમજીને કાર્ય કરીએ તે નિરંતરતાને ગમે છે. મનુષ્ય જન્મને દેવોને પણ દુર્લભ ગણ્યો છે. સૃષ્ટાની સાથે આ સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. એને જીવનમાં આત્મા એવી આશા અપેક્ષાથી થાપણમાં રૂપમાં સોંપેલી છે કે તે પોતાની અપૂર્ણતાને પૂર્ણતામાં વિકસિત કરે અને સાથે સાથે આ વિશ્વ ઉદ્ધારને વધારેમાં વધારે સન્મુદ્ધતા સુવિકસિત બનાવવાની સેવા સાધનામાં રચ્યા પચ્યા રહે. આ દૂરદૃષ્ટિ વિવેક ચિંતાને વ્યવહારિક જીવનમાં ઉતારવાથી જ કોઈ સાચા અર્થમાં ભક્ત કે સાધક બની શકે છે.